જો અમે ફાઇનલી અહીંયા પહોંચી ગયા અને આ કાસલમાં જોવાની જઈ છે, આ બધી સ્ટ્રીટ વ્યૂ છે અને મને પહેરાવી છે આજે કેપ. કેપમાં હું કેવો લાગુ તમે મને કોમેન્ટ કરીને કહેજો. આ લોકો મને પરાણે પહેરાવી છે અને સબવે પાછો છે. પહેલાં આપણે અહીંયા જોઈ લેવી પછી પાછા આવીએ. પણ જયપુર લાલ નગરી છે, ગુલાબી નગરી છે અને આગ્રા નગરી છે. જયપુર માં છે ને ગુલાબી નગરી છે, ત્યાં વ્યૂ બધા આવા હોય પણ અહિયાં તો એવું નથી. લાઈટ બ્રાઉન છે. મારી ઘરવાળી એની હારે મેચિંગ કર્યું કે કલર કલર હારે એવું કે છે. મજા આવે છે પણ બીજું વાતાવરણ બહુ મસ્ત છે ને એટલે બહુ મજા આવે છે. મારી વાઇફને છે ને એનું સપનું હતું કે અહીંયા જઈને ત્યારે આ એના ફોટોગ્રાફીનું બહુ છે એટલે જો એને ફોટોગ્રાફી કરાવી અને અહીંયા ઉપર જ જવાનું છે. શું નામ શું છે એનું? ઇન્ડિયન. અહીંયા છે ને વિસ્કી બહુ ફેમસ છે તો અહીંયા લોકો બધા વિસ્કી લે છે. જે લોકો પીતા હોય ને એની માટે સ્કોટિશ વિસ્કી તમને લોકોને ખબર હોય તો કહેજો, જો અહીંયા મળે છે. તમે પીતા હો તો મનમાં પાણી લાવી દેજો, બાકી ત્યાં તો નહીં આવે. જો અહીંયા છે ને આ રીતે એક આખી ગાડી છે કે જો છોકરાઓને અહીં છોકરી પાછું જો કેવું પકડીને ઊભું છે. પછી જો અહીંયા હું તમને એક બતાવું પાછું કે ચશ્માની શોપ હોય ને તો ચશ્માની શોપમાં જો આવું કંઈક નાક ને ચશ્મા બનાવ્યા છે એટ્રેક્શન. ચશ્માની તો શોપ નથી પણ કપડાની શોપ છે પણ એમને એવું બનાવ્યું છે. અમે એક દાદર ચડીને આવ્યા સ્ટ્રીટમાં ડાયરેક્ટ ઉપર પહોંચી ગયા અને હવે જઈએ આગળ. તમે લોકો કોમેન્ટ કરીને મને કહેજો કે જે લોકો લંડન રહે છે અને લંડનમાં અહીંયા જોવા આવ્યા હતા કે નહીં. કઈક વ્યૂ છે. આ વ્યૂ આખું છે અહીંયાથી આ રીતે અને આ પબ્લિક અહીંયા અમને દેખાણું આખા ટૂરમાં કે અહીંયા બહુ બધા આવતા હશે બધું ફરવા જોવા. જો અહીંયા પ્રાઇવેટ ગાડી છે તો આ પ્રાઇવેટ ગાડી માટે આ રીતે દરવાજા ખોલી નાખ્યા અને પરમિશન હશે એટલે એમને અંદર લાવવા દીધી. બાકી અહીંયા જો આવા બધા માણસો ઉભા હોય એના ચશ્મા જો અને અહીંયા કુવડ છે અને તમને મોટું બતાવું. આટલું મોટું કુવડ તમે નહીં જોયું હોય કદાચ. ચાર્જેબલ હોય તો કરાય તો કરી.
અમારે શિવ છે તો શિવ ને કુવડ હારે ફોટો પડાવવો છે, પણ અમે એમને કીધું કે પેલા આગળ જોઈ લેવી અને પછી તારે કુતરા હારે પડાવો ફ્રીમાં છે. કુવડ ની હારે ખોટા પૈસા દેવા તો એને કીધું કે અને અહીંયા જો પાછી હું તમને એક લેડીઝ બતાવું કે તમે આ આ જોશો ને તો તમને ઓલું દેખાશે. હમણાં ઓલું કહ્યું શાહરૂખ ખાનનું એક મૂવી હતું તો એ મૂવીમાં બતાવે છે કે કઈ રીતે આ રીતે એ રિયલ છે અને બધા ફોટા પડાવે. તો એ મૂવીમાં બતાવે છે કે ભાઈ તમે અહીંયા લંડનમાં લોકો કઈ રીતે પૈસા કમાય, આવી રીતના ઉભા રહે તો અહીંયા ભિખારી ભીખ હોય માંગે અને ભીખ ન માંગવી હોય તો આવી રીતના કંઈક ઉભા રહે તો લોકો પૈસા આપે. એટલે અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ લોકો ઊભા છે. હજુ હું તમને આગળ બતાવું. ભીભું આ રીતે જો આગળ છે ને, મેં તમને એક લેડીઝ બતાવી ને તો એ આખી ગોલ્ડન હતી તો એને આપણે રોઝ ગોલ્ડ કહીએ, પણ અહીંયા હવે ભૂરી ઊભી છે કે જો એ આખી વ્હાઈટ છે. એટલે અહીંયા લોકો આવી રીતના ઊભા હોય. થેન્ક યુ. એ પૈસા એનો ફોટો પડવો હોય તો તમે મારી યારે પડાવો, પણ મને પૈસા આપો એવું કહે છે. અને અહીંયા હવે આ સ્ટેડિયમ આવ્યું છે એટલે અહીંયા મને એમ લાગે છે કે પરેડ વરેડ થતી હશે. એટલે આ પબ્લિક બે બાજુ જો આ સ્ટેડિયમ પહારી પા, એકચ્યુઅલી આ કાસલની વચ્ચોવચ્ચે જ આ લોકોએ સ્ટેડિયમ ઊભું કરી દીધું કે મારી પાછળ તમને સ્ટેડિયમ દેખાય અને બે બાજુ સ્ટેડિયમ સ્ટેડિયમ છે. પણ અમે કાસલની અંદર તો નથી જવાના, આ કાસલ છે જોવા માટેનો. બહારથી ફોટા પડાવી લઈએ એવું વિચાર્યું કે 25 pound ટિકિટ છે તો એમાં એટલી બધી ટિકિટ દેવી એની કરતાં. કેપ્ટન ડ્રાઈવર કેપ્ટને તે અમને કીધું હતું કે બહારથી ફોટા પડાવી લેજો અને તમે એ બાનામાં જમી લેજો સારું. ફોટા છે, હવે જોઈએ આગળ જઈએ. ફોટા તો લાગતું નથી. તારે ખાવ એટલે બીજું તમને કહી દઉં કે અહીંયા લખ્યું છે કે બેગ ને એવું કોઈ અલાઉડ નથી. એટલે કાસલમાં તમે કદાચ જવાનો પ્લાન કરતા હો તો કોઈ બેગ અલાઉડ નથી. અને અહીંયા ફ્રી ટિકિટ છે કે તમે અહીંયા આવીને ટિકિટ બુક કરી શકો. ઓનલાઈન પ્લાનિંગ હોય તો ઓનલાઈન કરી શકો. બસ મજા આવે એવું છે. જો આવાય કે ભાઈ આ કેટલું જૂનું કિલ્લો છે, હજુ તોપું હોય તેને અત્યારે રિયલમાં બધી તોપું ઉપર છે. આ સ્કોટલેન્ડની ટોટલ ટ્રીપનો ખર્ચો અમારે એક જણાનો 275 pound લીધા હતા. એમાં સવારનો નાસ્તો અને સાંજે જમવાનું એ બે વસ્તુ ઇન્કલુડ હતી અને ગુજરાતી ને નોનવેજ બે વસ્તુ હતી. એટલે અગાઉથી જે લોકોને બુક કરાવવું હોય એમને ઇન્ફોર્મ કરી દઈએ તો એ પ્રમાણે સુવિધા કરી દી. અને આમાં બે દિવસ હોટલ પણ ફ્રી હતી તો આટલું સસ્તું અમને ક્યાંય બીજું પેકેજ મળ્યું નહીં. તો અમને મજા આવી 3 દિવસ કે 2-3 દિવસ કે 2 નાઇટ. ચલો ચલો તું એક કલરફુલ તું શો કેવી. ચાલો એ પડી જો અહીંયા આ રીતે બધા સ્ટેચ્યુ છે અને પબ્લિક શું કે અમુક જગ્યાએ બસ બંધ છે, અમુક જગ્યાએ બસ ચાલુ છે. અને આ કાસલનો મેઇન રોડ છે એટલે સિક્યુરિટી ફૂલ છે. અહીંયા આવી રીતના ફોટા બનાવો, ફોટા પાડવા હોય તો ફોટા બનાવી દઈશ.
અહીંયા છે ને આ શું કહેવાય, મલબરી ને બલબરીના જે ચેક્સ વાળી જેકેટ જે છે ને એ ટાઈપના, અહીંયા ઠંડી બહુ પડે એટલે એ ટાઈપના વુલ્ફના જેકેટ બહુ બધા છે. જોઈએ આગળ શું છે, હું નહીં ખબર નથી, મજા આવે છે. જો બધા કહેતા હતા કે સ્કોટલેન્ડના બિસ્કિટ બહુ ફેમસ, બિસ્કિટ બહુ ફેમસ, તમે લીધા, જોઈ, ખબર નથી ટેસ્ટ કેવો હોય, વિગન છે એ ખબર. આ છેલ્લી સ્ટોપ હતી 1754માં કંઈક આ બનાવ્યું છે, તો ત્યારે ઇંગ્લેન્ડમાં એવો નિયમ આવ્યો હતો કે મમ્મી પપ્પા 18 વર્ષ પછી મમ્મી પપ્પાની પરમિશન હોય તો જ લગ્ન થાય, નકર ન થાય તો લોકો અહીંયા ભાગીને અહીંયા લગ્ન કરવા આવતા. અને અહીંયા છે ને ઘોડાની નાળ આ લોકો ચેન્જ કરતા, જે નીચે ડાબલામાં પહેરાવી હોય ને એમાં એ લોકો એ રૂમમાં ઘોડા શું કહેવાય મેરેજ કરી લીધું. અત્યારે અહીંયા સ્ટેચ્યુ બનાવ્યું છે બે હાથનું, અને અહીંયા બધા ફોટોગ્રાફી કરવા આવે. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો? આ છે ને લંડન અને સ્કોટલેન્ડની બેની બોર્ડર છે, તો અહીંયા દર વર્ષે 1000થી વધારે કપલના લગ્ન થાય છે. અને આ થોડી ફેમસ જગ્યા છે. તો છેલ્લો સ્ટોપ અમારો આ હતો. વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરીને બતાવજો, શેર કરો, કોમેન્ટ કરજો, અને અવારનવાર વિડીયો જોતા રહેજો. જો જે લોકોને મેરેજ થઈ જાય ને તો એ લોકો અહીંયા આવી રીતના લવ આકારના એના નામ લખીને તાળા મારે છે. તો તમે આ જુઓ, લાઈફમાં ક્યારેય આટલા મોટા તાળા નહીં જોયા હોય, આટલા બધા, સોરી, તમે જુઓ કે કેટલા તાળા છે. અને પાછું લવ લખ્યું છે આખું, અને હજુ પાછળ જગ્યા છે એટલે એમાં બધા તાળા મારે જ છે.